નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. શું તમારો જીરાનો પાક જે 70 થી 80 દિવસનો થઈ ગયો છે અને તમે પાણી બંધ કરી દીધું છે, તો એના માટે આપણે શું કરવું કે આપણો જે દાણો વ્યવસ્થિત પાકી જાય? તો એમાં તમે જુઓ ખેડૂત મિત્રો, તો સવારમાં તમે જાઓ તો જીરું જોવામાં મજા આવે. એટલે કે જે 60-70 દિવસનું અથવા તો 80 દિવસનું થઈ ગયું હોય એ જીરામાં સવાર અને સાંજ તમે જોવા જાઓ તો જીરું થોડુંક તમને સારું લાગતું હોય, થોડુંક એટલે વધારે સારું લાગતું હોય. અને બપોરના ગાળામાં જાઓ, તડકો પડતો હોય ત્યારે થોડુંક જીરું લંઘાતું હોય, દેખાતું ન હોય. પણ ખેડૂત મિત્રો, મૂંઝાવાની જરૂર નથી, જીરું તો પણ તમારું પાકી જશે. અને પછી કદાચ તમે 70-80 દિવસના આડાગાળા થઈ ગયા છે અને પછી તમે કારીની દવા છાંટા વગર પાણી આપશો અથવા તો પિયત આપશો તો કાળીઓ હોવાનો ચાન્સ વધારે રહેશે. એટલે કે 45 દિવસ પછી તમે કદાચ પિયત આપો તો થોડાક ચાન્સ વધી જાય. તો ખેડૂત મિત્રો, પછી પાણી આપવાની જરૂર નથી, જેથી કરીને આપણા જીરુના પાકમાં કાળીઓ આવી જાય અને પછી દોડાદોડ કરવી તો એ કરતાં ન પાવું સારું. અને ઘણા ખેડૂત મિત્રોની જમીન એવી હોય કે ભેજ બહુ રહેતો હોય, તાળા પડી જતા હોય, એમાં પછી પાણી વધારે પી જાય. અમુક ખેડૂત મિત્રોની જમીન તાસડાવાળી હોય, રેતાળ હોય, એમાં થોડું પાણી ઓછું પીતું હોય. પણ એમાં જો 70-80 દિવસનું થઈ ગયું હોય કદાચ અને પાણી પાવાની ગણતરી હોય તો કાળીની દવા અવશ્ય છાંટી દેજો, બરાબર. તો હવે આપણે વાત કરવાની છે કે જે 70 થી 80 દિવસનું થઈ ગયું છે અને ખેડૂત મિત્રોએ પાણી બંધ કરી દીધું છે, પાણી આપવું નથી, તો એના માટે આપણે વ્યવસ્થિત દાણો પાકી જાય અને સારું ઉત્પાદન મળે તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો ખેડૂત મિત્રો, વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો. જે ખેડૂત મિત્રોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તે સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો, જેથી કરીને તમને અવનવી માહિતી મળતી રહે. તો પહેલાં પ્રથમ આપણે ખેડૂત મિત્રો કઈ દવા લેવાની, તો ઓઝેક્સ્ટોબિન અથવા તો ટેબુકોનાઝોલ કોઈ પણ કંપનીમાં આવતી હોય, બરાબર, અમુક કોમ્બિનેશનમાં આવતી હોય, અમુક એકલી આવતી હોય, તો એ બેમાંથી ગમે એક તમે લો તો વધારે સારું, ફૂગનાશક દવા છે અને સારી છે. કાં તો ઓઝેક્સ્ટોબિન અથવા તો ટેબુકોનાઝોલ અથવા તો બે મિક્સમાં આવતી હોય તોય ચાલે, અને એક એક સિંગલ આવતી હોય તો ચાલે, બરાબર. તો એ એક દવા એ લેવાની છે. સાથે તમારે ઓમકાર કંપનીનું માઇક્રો એડિટા આઈ ફરિજિયેટ લેવાનું છે. અને આગળ મેં તમને કીધું કે ઓઝેક્સ્ટોબિન અથવા તો ટેબુકોનાઝોલ આ બંનેમાંથી એક લેવાની છે, અથવા બે મિક્સમાં આવતી હોય તો પણ ચાલશે. એટલે એક દવા એ લેવાની છે અને સાથે તમારે માઇક્રો એડિટા લેવાની છે, બરાબર. આ બે દવા તમારે ફરજિયાત લેવાની છે. પછી સાથે તમારે યુપીએલનું મેક્રીના, આ ત્રણ દવા લઈ અને તમારે 15 દિવસે અથવા તો 12 દિવસે છંટકાવ કરી દો તો વધારે સારું. અને જે ખેડૂત મિત્રોને કોઈ કાળીઓનો પ્રોબ્લેમ ન હોય, કોઈ કાળી મચ્છી ન હોય, તો એનું કોઈ ઝેર લેવાની જરૂર નથી. એટલે કે જેથી કરીને ખેતી ખર્ચ આપણે વધે નહીં, આપણે ખેતી ખર્ચ ઘટાડી અને ઉત્પાદન આપણે વધારે લેવાનું છે, એ રીતનું આપણે કરવાનું છે, બરાબર. તો કોઈ કાળી મચ્છી, લીલી પીળી કોઈ મચ્છી ન હોય, તો કોઈ કાળિયું ન હોય, કોઈ છારો ન હોય, બરાબર, તો એની કોઈ દવા લેવાની જરૂર નથી, તો આ દવા લેવાની. તો આપણે મેક્રીના લઈ લો તો પણ ચાલે. અને મેક્રીના કદાચ તમારા એરિયામાં ન મળતું હોય અને બીજું તમારે વાપરવું હોય તો પણ ચાલે. તો ધર્મજ કંપનીની જો રુધુતા, બરાબર, તો આમાં એમિનો એસિડ અને વિટામિન, તો એવું જરૂરી નથી કે રુધુતા જ લેવું, રુધુતા પણ સારું આવશે, સારી ક્વોલિટી આવશે, આ પણ વાપરો તો પણ ચાલશે. અથવા તો ઘણી એવી કંપનીમાં તમે જુઓ તો એમિનો એસિડ અને વિટામિનવાળી દવા આવતી હોય છે, સારી એવી કંપનીનું તમે વાપરો તો વધારે સારું. તો આપણે મેફ્રીના કદાચ ન મળે તો તમારે આ દવા લેવાની છે, એટલે કે જેથી કરીને આપણને ઉત્પાદન સારું મળે. અને કરવાનું એ કે કંઈ રોગ ન હોય તો જે માપ હોય, માનો કે તમને ઓઝેક્સ્ટોબિન અને ટેબુકોનાઝોલના જોલની વાત કરી તો આપણે જે એનું માપ 20-25 મિલીનું હોય છે એની જગ્યાએ આપણે 10 ml જ નાખવાનું. પછી માઇક્રો એડિટીનું તમે જુઓ તો 25 ગ્રામનું માપ છે, તો આને 15 ml લઈ લેવાનું, બરાબર. પછી તમારે મેક્રીના વાપરી હોય તો આનું 25 મિલીનું માપ છે, એની જગ્યાએ 15 ml લઈ લેવાનું અને છંટકાવ કરી દેવાનો. પછી છંટકાવ કેવો કરવાનો કે ઘાટો એક એકરે તમારે ઓછામાં ઓછા 10 પંપ કરવાના, એથી વધારે કદાચ તમે 15 પંપ છાંટો તો પણ સારું, ઉપરથી પાણી મળી જાય એટલે જીરું સારું એવું દેખાય, બરાબર. તો દવા પૂરેપૂરી જે માપ હોય એથી ને આપણે થોડી ઓછી કરી લેવાની, એટલે કે ખેતી ખર્ચ બહુ વધે નહીં, બરાબર. એટલે આપણે એ રીતનું કરવાનું છે. અને બીજું કે જે રુધુતા મેં વાત કરી અથવા તો એમિનો એસિડ ને વિટામિન એનું 15 ml માપ છે, તો એને આપણે 1 પંપમાં 10 ml નાખી અને છંટકાવ કરી દેવી અને ખાટો સ્પ્રે કરીએ એટલે ઉપરથી પણ પાણી મળી જાય એટલે જીરું સારું એવું દેખાય. અને આમ બપોરે જોવા જાઓ તો પણ તમને સારું લાગે. તો દવા થોડીક ઓછી નાખી અને ઉપરથી ઘાટો સ્પ્રે કરી દેવો. બીજું, જે ખેડૂત મિત્રોને અત્યારે તમે જે હું કહું કે જીરું તો જ લગભગ પાકવાની ઘણી વાર છે, પણ થોડુંક આગળ મેં કહી દઉં કે જે ખેડૂત મિત્રોને જીરું ઉપાડવાના 15 અથવા તો 20 દિવસની વાર હોય
ત્યારે જે પ્રોઝિપ જે આવે છે સુમિટોમો કંપનીનું પ્રોઝિપ ઇજી, જે આમાં જિબ્રેલિક એસિડ 40% જે આવે છે, તો આ દવા વાપરો તો પણ વધારે સારું. એમાં દાણો તમારો મટીરિયલ એટલે કે મોટો પણ થાય છે અને દાણો સારો એવો થાય છે અને વજન પણ પૂરશે. તો આ જે રહ્યું 12.5 ગ્રામનું જે પેકેટ છે આ બરાબર, કાચું જીરું હોય તો આનું 15-20 પંપ પણ કરવી ખેડૂતને આપણે કરાવતા હોઈએ છીએ. અને આપણે અત્યારે જે પાકો દાણો થઈ જાય 15-20 દિવસની આપણે જ્યારે વાર હોય ને છંટકાવ આપણે કરવો હોય, તો તમારે આના 10 પંપ કરી અને છંટકાવ કરી દો બરાબર, તો બહુ સારું. એટલે કે દાણો પણ સારો થશે અને વજન પણ પૂરશે. તો તમારે આને એ વખતે વાપરવું છે, અથવા તો કદાચ તમારે કાચું જીરું હોય અને તમે વાપરો તો 15-20 પંપ આના તમે કરી શકો અને આનાથી પણ વધુ એવી સારી થાય, એટલે કે વિકાસ પણ ખેડૂત મિત્રો સારો થાય. તો ફાલતુમાં આ તમે વિડીયો, એવું નથી કે મારા વિડીયો તમે જોતા હશો, ઘણા અમુક બીજા યુટ્યુબરના પણ વિડીયો જોતા હશો, તો ફાલતુમાં 5 મિનિટની વાત હોય એને લઈ અને બક 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 કરી અને 15-20 મિનિટ સુધી પહોંચાડે. તો અત્યારે ખેડૂત મિત્રો પાસે પણ ટાઈમ નથી, અમારી પાસે પણ ટાઈમ નથી, તો જે કહેવાનું છે એ શોર્ટકટ કહી દો એટલે ડાયરેક્ટ ખેડૂતને ખબર પડે કે આ દવા વાપરવું છે. કહેવાની વાત આટલી અને કરશે લાંબી ચેટલી મિનિટો સડાવવા હતું તે. તો ખેડૂત મિત્રો તમને તો ખબર છે કે આપણો વિડીયો તમને જુઓ તો શોર્ટકટમાં જોઈએ, કોઈક વિડીયો કદાચ 12-13 મિનિટનો 15 મિનિટનો થઈ ગયો હોય પણ એમાં થોડી માહિતી વધારે હોય બરાબર. તો વિડીયોને બહુ ખેડૂત મિત્રો આગળ નહીં લઈ જતા, વિડીયો અહીંયા હું પૂરો કરીશ. પણ મારી માહિતી તમને સારી લાગી હોય તો તમારા સગા સંબંધી અથવા તો તમારા ફ્રેન્ડ કે દોસ્ત કે જે ખેતી કરતા હોય એને પણ વિડીયો તમે શેર કરો, જેથી કરીને ખેડૂત મિત્રોને પણ માહિતી મળી જાય. તો વિડીયો ખેડૂત મિત્રો અહીંયા હું પૂરો કરીશ. નમસ્કાર.